गांधीनगर જિલ્લાના દહેગામ તાલુકામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ત્રિકોણીય જંગ ખેલાશે। गांधीनगर જિલ્લાના દહેગામ તાલુકામાં આગામી આવી રહેલા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આ વર્ષે ત્રિકોણીય જંગ ખેલાશે। તેમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાતો હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થનાર હોવાથી ત્રિકોણીય જંગ રસપ્રદ બની રહેશે। હાલમાં દહેગામ તાલુકામાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે જુદા જુદા નામોની ચર્ચાઓ ચાલી રહી છે। તેમાં ભાજપ પક્ષ ઉપરથી બલરાજસિંહ ચૌહાણ, ચાલુ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, લવાડ કિરીટસિંહ બિહોલા કડાદરા, સુમેરુભાઈ અમીન દહેગામ, રોહિત ઠાકોર જેવા નામોની લોકચર્ચાઓ ચાલી રહી છે। અને કોંગ્રેસ પક્ષ ઉપરથી કારુસિંહ બિહોલા કડાદરા, વખતસિંહ ચૌહાણ બારીયા, બાબુસિંહ ઝાલા ઝીંડવા, કામિનીબેન રાઠોડ દહેગામ, પીએલ ચાવડા, કનુભાઈ ચૌધરી, રોહિતસિંહ ચૌહાણ, પ્રતાપસિંહ ઝાલા જેવા કોંગ્રેસના આગેવાનોના નામ હાલમાં બોલાઈ રહ્યા છે। અને આમ આદમી પાર્ટી માટે સુહાગ પંચાલ, ઝાક ભૂપેન્દ્ર પટેલ, પીપલજ કમલેશ સોલંકી, રખિયાલ ઘનશ્યામસિંહ, રત્નાબેન ચૌહાણ દહેગામ, કમલેશ ત્રિવેદી, રામજીભાઈ રાયકા અને નિરેશભાઈ પટેલ જેવાના નામો હાલમાં ચર્ચામાં ચાલી રહ્યા છે। અને દહેગામ શહેર અને તાલુકામાં આવી રહેલી ચૂંટણીઓ માટે વાતાવરણ પણ ગરમાયું હોય તેવું દેખાય છે। વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ત્રિકોણીય જંગ ખેલાશે। તેમાં દહેગામ તાલુકામાં ચાલી રહેલી લોકમુખી ચર્ચાથી માહિતી મુજબ દહેગામ તાલુકામાં આયાતી ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવશે તો ભાજપ અને કોંગ્રેસના આગેવાનો તેનો ખુલ્લો વિરોધ કરશે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે। કારણ કે જનતાનું એવું કહેવું છે કે સ્થાનિક ઉમેદવાર હોય તો અમારે દૂર જવું પડે અને જો આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો જનતાનો વિરોધ હશે તેવી લોકચર્ચા ચાલી રહી છે। આમ દહેગામમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને તેના માટે આજે બપોરે કોંગ્રેસ કાર્યાલય ખાતે 11 જેટલા કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોની સંકલન મિટિંગ મળી હતી। તેમાં કામિનીબેન સિવાય તમામ કોંગ્રેસના વિધાનસભાના ઈચ્છુક ઉમેદવારો હાજર રહેવા પામ્યા હતા અને કામિનીબેનની ગેરહાજરીથી કોંગ્રેસમાં પણ ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે। અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ।